મોરબીમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી. બોરિયા પાટી વિસ્તારમાં નકશા મુજબ સ્થળ પર કરાયું માર્કિંગ. ઝી 24 કલાકના અહેવાલ બાદ માર્કિંગનું કામ શરૂ કરાયું. ટૂંક સમયમાં શાળાનું બાંધકામ પણ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે 2.5 મહિના પહેલા બોરિયા પાટી વિસ્તારમાં જર્જરિત શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું, જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા હતા. અગાઉ બોરિયા પાટી વિસ્તારમાં જે સરકારી નિશાળના પ્લાન ગાંધીનગરથી આવ્યા નહોતા, પરંતુ ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને નકશા મુજબનું સ્થળ પર માર્કિંગ કરવામાં આવશે. કહું તો નિશાળની અંદર 400 બાળકો અભ્યાસ કરે છે અને એપ્રિલના એન્ડમાં અમે આ શાળાનું બિલ્ડિંગ પાડી નાખવામાં આવ્યું અને ખુલ્લી જગ્યા આપી દેવામાં આવી. હમણાં સોમવારથી જે અમારું નવું સત્ર શરૂ થયું અને અમે તાત્કાલિક ધોરણે અહીંયા બાજુમાં એક મોટો વંડો છે એની અંદર એક શેડ મોટો છે એની અંદર શાળા બેસાડવાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી કરી છે. એમાં 2-3 દિવસમાં છેલ્લા અમે એ પણ વર્કઆઉટ કરીએ છીએ. એમાં છોકરાઓ માટે બીજી વિશેષ વ્યવસ્થા જે જરૂર પડે જે અમને અનુકૂળ લાગતું જાય અમે કરતા જઈએ છીએ. આજે પણ અમે 2-3 વિશેષ વ્યવસ્થા એમાં ઊભી કરી દીધી છે કે જે છોકરાઓને તડકામાં રાહતરૂપ મળે બને કે જે વરસાદ આવે ત્યારે પણ રાહત મળે એ પ્રકારના અમે આગળ વોટરપ્રૂફ ગાડાની પણ વ્યવસ્થા ઉમેરી દીધેલી છે. ગુરુવારે જે અહીંયા ઝી ન્યૂઝ કે એના તરફથી જે ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા ત્યારબાદ અમારા નકશા જે પ્લાન છે એ બપોરે આવી ગયા અને કાલથી જ અમારું કામ છે એ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બોરિયા પાટી વિશાળનું કામ જે અધૂરું હતું કે નકશા નહોતા આવ્યા એ હવે આવી ગયા, ઝડપથી બોરિયા પાટીનું કામ ચાલુ શરૂ થઈ ગયું છે. તો એ અમે આભાર માની છીએ અને સારામાં સારું કામ કરે અને છોકરાઓને વ્યવસ્થિત ભણાવે એનો અમે આભાર માની છીએ. શાળાના જે ઘટતા ઓરડા છે એના માટે કુલ 9 રૂમ અત્યારે મંજૂર થયેલા છે, જેના ડ્રોઈંગ અમને 8 તારીખ ગુરુવારે બપોર પછી મળેલા છે અને તાત્કાલિક અસરથી બાળકોના હિત માટે આ શાળાનો લાઇન આઉટ પણ કોન્ટ્રાક્ટર દ્વારા શુક્રવારે યાને કે ગઈકાલે કરી આપેલ છે અને કુલ અંદાજે આનો 1.25 કરોડની આસપાસ ખર્ચ થનાર છે. કોન્ટ્રાક્ટરને બધાને સમય મર્યાદા આપવામાં આવે છે 11 મહિનાની, એટલે સમજો ને કે આશરે 1 વર્ષનું ગણતરી કરીને ચાલવાનું જોઈએ છે.